જોબ શરૂ કરવા પોલીસે રૂપિયા આપવા પડે એમ જણાવી તોડ કરવાના કેસમાં આરોપીઓને એક જ ગુનામાં બે વાર ધરપકડ કરનારા સિંગરપોર પીઆઈ સામે કોર્ટે ગુનો દાખલ કરવા અને ડીસીબી ઝોનને તપાસનો હુકમ કર્યો હતો. આરોપી અંકુર દેર, નવનીત બોદર અને રણજીત દોરિયા સામે સિંગરપુર પોલીસ મથકમાં તારીખ 21 માર્ચે ગુનો નોંધાયો હતો. તે સમયે કતારગામ પોલીસ મથકનો ચાર્જ પણ પીઆઈ સેલેયા સામે જોઈ બીજા દિવસે પણ એક જ ગુનાની બીજી એફઆઈઆર એક જ આરોપીઓ સામે નોંધાઈ હતી. પહેલા કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓને જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. જોકે પોલીસે કોર્ટના ઓર્ડરનું પાલન કરવાની જગ્યાએ આરોપીઓને કતારગામમાં નોંધાયેલા ગુનામાં ધરપકડ કરીને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરી દીધા હતા. આથી આરોપીના વકીલ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. કોર્ટે પણ પીઆઈને રૂબરૂ બોલાવી આ બાબતે ખુલાસો માંગ્યો હતો. કોર્ટે પીઆઈ સામે કલમ 166-167 હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો. આ સેક્શન મુજબ જાહેર સેવક જ્યારે અન્યને હાનિ પહોંચાડવાના ઈરાદે કામ કરે ત્યારે આ કલમ લાગતી હોય છે. 60 દિવસમાં તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે. કોર્ટે આ આદેશની પણ જાણ એક પત્ર મારફત પોલીસ કમિશનરને પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.